ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા, અમારા માર્ગદર્શક, સિનિયર લીડર, યુવાન ધારાસભ્ય આપણા અમિત ચાવડા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને બે દિવસ પહેલાં પણ જ્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી, પ્રજાના પ્રશ્નો, પ્રજાના જે આક્રોશ છે પ્રજાનો એ પણ સાંભળ્યો. અને ત્યારબાદ ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ એક ઉગ્ર રજૂઆત કરવામાં આવીને આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આ વડોદરાની જે પીડિતો, જે પૂર પીડિતો છે અને વડોદરાની પ્રજા પર જે આટલો મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ આગામી દિવસોમાં જે કાર્યક્રમે રૂપરેખા અમે નક્કી કરી છે એ તમામ અને આગામી દિવસમાં જે પણ રૂપરેખા હશે એ બધું માર્ગદર્શન અમિત ચાવડા સાહેબ આપશે. ખાસ આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું કે આપણે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. હું અમિત ચાવડા સાહેબને વિનંતી કરીશ કે આજની પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથી ભાઈ ઋત્વિજભાઈ જોશી, કોર્પોરેશનના વિપક્ષના નેતા માનીય બથુભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનીય જસપાલસિંહભાઈ, અમારા તમામ પ્રવક્તાશ્રીઓ અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના સૌ સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાઈ, જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું, એ લોકોમાં અત્યારે જે તકલીફ છે, દર્દ છે, જે પીડા છે અને આક્રોશ છે, અને લોકો આજે એક તકલીફ, પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી પણ સરકાર સર્જિત પૂર છે. અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ 13 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. વારંવાર વડોદરામાં પૂર આવે, વારંવાર તબાહી થાય, જાનમાલનું નુકસાન થાય અને સરકાર ખાલી ઠાલા વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે. વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય, તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે? જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા, ગેરકાયદેસર રીતે દબાણો થયા અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે. વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો. આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા, જમીનો હતી, એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને R1 ઝોન કરી આપવામાં આવ્યો અને અનેક જગ્યાએ જે નદીને અડીને આ બાંધકામો કરવાની શરૂઆત થઈ. સાથે સાથે કેટલી જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી ને નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા. હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું, લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું, એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો, એ જ રીતે એ દર્શનમ બિલ્ડર
ની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય, રૂપારેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય, આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવ હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે. જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને લોકો વચ્ચે ગયા ને લોકોએ આક્રોશ સાથે કીધું કે ચાર ચાર દિવસ સુધી લોકોમાં પાણીમાં ડૂબી રહ્યા, ઘરોમાં મકાનોમાં એના ધંધા વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા, પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં. અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, લાઇટ ના હોય, ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય અને બોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી અને એના કારણે લોકોના જીવ પણ ગયા, માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું. અને જ્યારે મોડા મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈ, એવા ફોટા અને વિડીયો આપણે બધાએ જોયા. જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યોને બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો. મુખ્યમંત્રી આવ્યા, લોકોને અપેક્ષા હતી કે કંઈ મોટું પેકેજની જાહેરાત થશે, પણ કંઈ ના મળ્યું. કેશ ડોલ આપવાની મોડા મોડે શરૂઆત થઈ, પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અપાય, બાળક હોય તો 60 રૂપિયા અપાય. આ મોંઘવારીના જમાનામાં આ રકમ જાણે મજાક સમાન હતી. લોકોના ઘરોમાં સંપૂર્ણ રીતે પાણીને કારણે બધું જ બરબાદ થઈ ગયું, તમામ ઘરવકરી બરબાદ થઈ ગઈ. અને એની સામે ઘરવકરીની સહાય પેટે સરકાર આપે છે ખાલી 2500 રૂપિયા. આ મોંઘવારીના સમયમાં 2500 રૂપિયામાં શું આવે આપણે બધા જ જાણીએ છીએ. 13 જેટલા લોકોના મૃત્યુ થયા, એના પરિવારો પર આ આફત આવી ત્યારે એને પરિવારોને મદદરૂપ થવા માટે સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી. સૌથી વધારે મોટું નુકસાન ઘરવકરીની સાથે સાથે જે ધંધા વેપારની જગ્યાઓ છે, દુકાનો હોય, ઓફિસો હોય, ગોડાઉન હોય, એમાં જે માલ સ્ટોક હતો, જે ધંધા વેપારના સંલગ્ન જે પણ ફર્નિચર ને બાકીની વ્યવસ્થાઓ હતી એને ખૂબ મોટું નુકસાન થયું છે. એને આજ દિન સુધી કોઈ સર્વે પણ કરવામાં નથી આવ્યો કે એના માટે રાહતનું કોઈ પેકેજ પણ જાહેર થયું નથી. પાણી 3-3, 4-4 દિવસ સુધી ભરાઈને રહ્યા અને એક જગ્યાએ 2-વ્હીલર 4-વ્હીલર આપણે તરતા જોયા છે, તણાતા જોયા છે. સતત પાણીમાં રહેવાને કારણે એ 2-વ્હીલર હોય કે 4-વ્હીલર હોય આ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર એક બાજુ એમ કે આના માટે કોઈ જોગવાઈ નથી, આ તો ઇન્સ્યોરન્સ હોય એને એનો લાભ મળશે, પણ કેટલાય લોકો એવા હશે કે જેને ઇન્સ્યોરન્સમાં એનું કોઈ નુકસાનીનું રિકવર નહીં થાય. ત્યારે આજે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તમે જે ઘર વકરીની સહાય 2500 રૂપિયા આપો છો એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહિવત છે, બિલકુલ ચલાવી ના લેવાય. એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને 10,000 રૂપિયા ઘરવકરીની સહાય મળવી જોઈએ. જે લોકોની જાન ગઈ છે, જેના મૃત્યુ તણાઈ જવાથી કે પાણીને કારણે થયા છે, એના પરિવાર પર આફત આવી છે, એના બાળકોના ભવિષ્ય માટે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો, જે પણ લોકો આ કુદરતી અપૂરને કારણે મૃત્યુ પામ્યા છે એવા તમામ મૃતકના પરિવારોને ઓછામાં ઓછી આમ તો એની જિંદગીની કિંમત થઈ જ ના શકે
પણ ઓછામાં ઓછી 25 લાખ રૂપિયા સહાય સરકાર તાત્કાલિક ચૂકવે એવી માગણી કરીએ છીએ. દુકાનો, ગોડાઉનો, ઓફિસોમાં જે ફર્નિચરને નુકસાન થયું છે, માલ સ્ટોકને નુકસાન થયું છે, અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જેટલું પણ નુકસાન થયું છે એ નુકસાન માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરી અને આ નુકસાનીનું વડોદરાના જે વેપારીઓ અને નાના દુકાનદારોને બધાને તકલીફ આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી એવી પણ માગણી કરીએ છીએ. જે વાહનોને નુકસાન થયું છે એના માટે પણ સર્વે કરી અને એમાં કઈ રીતે રાહત આપી શકાય, એના ઈએમઆઈ માફ કરવાની વાત હોય કે એના માટેનું પેકેજની પણ સરકાર જાહેરાત કરે. અને ખાસ કરીને જે આ નુકસાન થવા પાછળ કે પૂર આવવા પાછળનું મુખ્ય કારણ છે કે નદી કિનારે ઝોન ફેરફાર કરવામાં આવ્યો, ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવ્યા, જે પાણીના નિકાલના કાંસ ને બાકીની વ્યવસ્થા ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા, અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ તમારા તંત્રના ભ્રષ્ટાચારી તમારા નેતાઓ અને અધિકારીઓ દ્વારા પૈસા માટે પોતાના મળતિયાઓના લાભ માટે ક્યાંક નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, ઝોન ફેરફાર કરીને મળતિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો છે, ગેરકાયદેસર કાંસ પર અને તળાવોની જગ્યામાં દબાણો કરીને બાંધકામો થયા છે, ભવિષ્યમાં પૂર અટકાવવું હોય અને આ જે પૂર આવ્યું છે, જે તબાહી થઈ છે, એમાંથી સબક લીધો હોય તો તાત્કાલિક રીતે 1 મહિનાની અંદર તમામ નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવો, જેટલા પણ કાંસ કે તળાવની જગ્યા પર ગેરકાયદેસર દબાણો અને બાંધકામ થયા છે 1 મહિનાની અંદર દૂર કરો, અને જે નદી કિનારે નિયમોનું ઉલ્લંઘન કરી અને ગ્રીન ઝોનને બદલે આર્વન ઝોન જાહેર કર્યો છે એ ઝોન રદ કરવામાં આવે અને તમામ નદી કિનારાને ગ્રીન ઝોન તરીકે ફરી જાહેર કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. સાથે સાથે અહીંયા જાહેરાત કરી કે 1200 કરોડની યોજનાની 19માં પણ જાહેરાત કરી હતી, પહેલાં પણ જાહેરાત કરી હતી, આ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી થતી નથી. પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ ઉનાળાથી જાહેરાતો થાય, મિટિંગો થાય, કરોડો રૂપિયા ખર્ચ થાય, પણ એક પણ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી જોવા મળી નથી. બોટો હોવા છતાં ધૂળ ખાતી હતી, લોકો જીવ બચાવવા માટે મદદ માટે આજીજી કરતા હતા, પણ એક પણ બોટનો પણ ઉપયોગ થયો નથી. ત્યારે એ તમામની પણ તપાસ થવી જોઈએ અને કાયમી નિકાલ માટે એ આજવા સરોવરનું પાણી આવતું હોય કે પ્રતાપપુરાના ત્યાંથી પાણી આવતું હોય કે બીજા જે પાણીના નિકાલની યોજના છે એ તાત્કાલિક રીતે જાહેર કરવામાં આવે એવું નહીં, પણ જમીન પર એને કાર્યરત કરવા માટે સરકાર ચોક્કસ સમય મર્યાદામાં એની વ્યવસ્થા કરે એવી પણ માગણી કરીએ છીએ. આખા વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો લોકો વચ્ચે ગયા છે, જ્યાં પણ જે પણ મદદ થઈ શકી પ્રયત્ન કર્યો છે, દુઃખમાં ભાગીદાર થવાનો પણ પ્રયત્ન કર્યો છે. આજે શહેર કોંગ્રેસ સમિતિની મિટિંગમાં બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે આ તકલીફના આ દુઃખના સમયમાં લોકો વચ્ચે જઈએ, ખરેખર આ પૂરની સ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું, કયા કારણોથી થયું, કઈ જગ્યાએ ખોટા દબાણો છે, કઈ જગ્યાએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ નથી, કોના ગેરકાયદેસર બાંધકામને કારણે આવું થયું છે, એ તમામ હકીકતો લોકોની વચ્ચે જઈને એમની જે જમીનની હકીકત જાણીને મેળવી, સાથે સાથે કોના ઘરમાં કેટલું નુકસાન થયું છે, કોની ઓફિસમાં, દુકાનમાં કે ધંધાના સ્થળે કેટલું નુકસાન થયું છે એની પણ હકીકતો મેળવીએ, એની અંદાજી કિંમતો પણ મેળવીએ અને એને કેવી રીતે વળતર મળે, એને જે નુકસાન થયું છે એમાંથી એ ભરપાઈ કેવી રીતે કરી શકાય એની માહિતી મેળવવાનું પણ નક્કી કર્યું છે. સાથે સાથે ભવિષ્યમાં ફરી વડોદરાવાસીઓ પર આવી આફત ના આવે, ફરી આ સરકાર સર્જિત પૂરને કારણે વડોદરા ડૂબવે નહીં
એની માટેના સૂચનો. અનેક બુદ્ધિજીવીઓ છે, ટેકનોક્રેટ લોકો વડોદરામાં છે, અનેક લોકો વર્ષોથી અનુભવી પણ છે, તેમની પાસે જઈને પણ એ હકીકતો અને અભિપ્રાયો અમારે મેળવવા છે. અને એટલા જ માટે નક્કી કર્યું છે કે આગામી 5મી તારીખથી વડોદરા કોર્પોરેશનના તમામ 19 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો વોર્ડ વાઇઝ ટીમ બનાવી અને એક એક પરિવારનો સંપર્ક કરશે. દરેકને ત્યાં શું પરિસ્થિતિ હતી, કેવી સ્થિતિનો સામનો કર્યો, કેટલું નુકસાન થયું છે, ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ના થાય એના માટે શું કરવું જોઈએ, એવો સ્થળ પર જઈને એમના મોડે વિગતો સાંભળી હકીકતો જાણીને સર્વે કરવામાં આવશે. અને એના આધારે આવનારા દિવસોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે, જ્યાં પણ દબાણો છે એને ખુલ્લા કરાવવા માટે, જે લોકોને જે પણ જાતનું નુકસાન થયું છે એમાં એને વળતર મળે એના માટે, અને ભવિષ્યમાં ફરીથી કોઈને તબાહીનો સામનો ના કરવો પડે એના માટેના ચોક્કસ પ્લાન ના આયોજન સાથે લડાઈ લડવાની તૈયારી કોંગ્રેસ પક્ષે કરી છે. ત્યારે 5મી તારીખથી એક એક ઘેર જઈશું, બધાની પાસેથી માહિતી મેળવીને સર્વે કરીશું, અને એ સર્વેના આધારે આવનારા દિવસોમાં વળતર માટે, ગેરકાયદેસર બાંધકામોને દબાણો દૂર કરવા માટે, અને જે ભવિષ્યમાં વડોદરાને બચાવવા માટે જે મહારાજા સયાજીરાવનું સ્વપ્નનું વડોદરા હતું, એવું વડોદરા પાછું વડોદરાવાસીઓને મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડાઈ લડવા માટે કટિબદ્ધ છે. અને 5 તારીખથી આની શરૂઆત કરીશું. ત્યારે આજે આપ સૌના માધ્યમથી અમે વડોદરાવાસીઓના દુઃખમાં, તકલીફમાં, આ મુશ્કેલ સમયમાં એમની સાથે છે એવું કહેવા માગીએ છીએ, અને એની સાથે સાથે અહેસાસ પણ કરાવવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં 5 તારીખથી અમે તમારી વચ્ચે આવીશું, તમને સાંભળીશું, તમારી હકીકતો, તમારું દર્દ, તમારા જે પણ સૂચનો હશે, જે પણ આવનારા સમય માટેનું આયોજન હશે એ તમારા માધ્યમથી જાણીને તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. અનેક સંગઠનો, એસોસિએશનો તરફથી અને બુદ્ધિજીવી લોકો તરફથી પણ રજૂઆતો મળી છે કે વારંવાર પૂર આવે છે, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, જાનહાનિ થાય છે, અને એના માટેની કોઈની જવાબદારી નક્કી નથી થતી. એ કોર્પોરેશનના મેયર હોય, કમિશનર હોય, કે જે પણ પદાધિકારીઓ અને અધિકારીઓ છે, જેણે પણ ખોટું કર્યું છે, જેણે પણ ભ્રષ્ટાચાર કરીને આ વડોદરાને ડૂબાડવાનું કામ કર્યું છે એની પણ જવાબદારી નક્કી થવી જોઈએ, સજા થવી જોઈએ. અને સરકાર જ્યારે કાર્યવાહી નથી કરતી, સરકાર જ્યારે વળતર માટે કે નુકસાની પેટે સહાય માટે કોઈ પેકેજ જાહેર નહીં કરે, તો એની સામે શહેર કોંગ્રેસની લીગલ ટીમે પણ નક્કી કર્યું છે કે વડોદરામાંથી કોઈ પણ એસોસિએશન, કોઈ પણ વિસ્તારના લોકો એ ગેરકાયદેસર દબાણ સામે, ગેરકાયદેસર બાંધકામ સામે, ખોટી રીતે ઝોન ફેરફાર કરવામાં આવ્યો છે એની સામે, કે સહાય બાબતમાં, કે કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી બાબતમાં લીગલ વેમાં લડાઈ લડવા માગતા છે, તો નામદાર હાઈકોર્ટ સુધી લડવા માટે જે પણ મદદ માર્ગદર્શનની જરૂરિયાત થાય એ કોંગ્રેસની લીગલ ટીમ એના માટે એક પણ રૂપિયો ફી લીધા સિવાય લડવા માટે તૈયાર છે. અને એ વડોદરા વાસીઓને અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ. આવો વડોદરાના સૌ વાસીઓ, આપણે સૌ સાથે મળીને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ, જે પણ ગેરકાયદેસર બાંધકામ દબાણો છે એને દૂર કરાવીએ, જે પણ નુકસાની થઈ છે એનું પૂરતું વળતર મેળવીએ, અને આવનારા સમયમાં ફરી આવી આફત ના આવે એના માટે સરકારને, તંત્રને એના કાન આંબળવાનું કામ સાથે મળીને કરીએ એવી આપના મારફત વિનંતી કરીએ.